ગુજરાતને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. ગુજરાતના મહત્વના સમાચાર પર કેશોદ સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષયગઢ બરાર તરશીંગડા ગામે જળજનની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંતોના આશીર્વાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અલૌકિક નૌકા વિહાર કરી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળજલની ઉત્સવનું ખૂબ જ મહત્વ હોય છે, જે ઉત્સવનું તરસીગડા મુકાવે જળજલની ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ઠાકોરજીને સંતોનું પૂજન થયું. સાગર કાયા દ્વારા સ્વામિનારાયણ ભગવાનની ભક્તિવંદના સાથે લોકડારો રજૂ કરાયો હતો. સુરત ગુરુકુળના ધર્મવલ્લભદાસે સ્વામી આશીર્વાદ પાઠવ્યા. પતિ તપાવન સ્વામી તથા સ્વયં પ્રકાશ સ્વામી પ્રાસંગિક પ્રવચન કર્યું. ત્યારબાદ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા રૂપક નૃત્ય નાટકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. બાદમાં મેઘર નદીમાં ડેમમાં હોળીમાં ઠાકોરજીને જળ વિહાર કરાવી પવિત્ર જળથી ઠાકોરજીનો અભિષેક કરાવી ચારે દિશાની ચાર આરતી ઉતારી હતી. આમંત્રિત મહેમાનો ભક્તોએ ફરાળરૂપી મહાપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જળ કલ્યાણ સ્વામી તથા ગામના સરપંચ પ્રવીણભાઈ તથા ઉપસરપંચ ભરતભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. જળજલની કાર્યક્રમમાં સંતો ભક્તો આમંત્રિત મહેમાનો સહિત 2500 લોકોએ લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષયગઢ દ્વારા આજે તરસિંગડા ગામને આંગણે જળજળનીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ ઉત્સવની અંદર સુરત ગુરુકુલથી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પધારી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેલા તથા ધામધામના સંતો પધારેલા, અને ત્યારબાદ જૂનાગઢના સુપ્રસિદ્ધ કલાકાર સાગર કાચાએ પોતાનો લોક ડાયરો રજૂ કરી ભક્તોને રસ તરબોળ કરેલા, અને સાંસ્કૃતિક કાર્યક્રમ અક્ષયગઢ ગુરુકુળના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રૂપકો નાટકો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ઠાકોરજીને મેઘડ નદીના ડેમની અંદર નૌકા વિહાર કરી ચાર દિશાની ચાર આરતી ઉતારવામાં આવી અને ઠાકોરજીનો જળ વિહાર કરવામાં આવ્યો. ત્યારબાદ 2000-2500 લોકોને ફરાળરૂપી મહાપ્રસાદની વ્યવસ્થા પણ ગુરુકુળ દ્વારા કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. ભરત સોનરવા સાથે ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.